નેશનલ યુ ડે પર ગુજરાત કોસ્ટલ લાઇન સાયકલિંગ એક્સપીડિશન કેન્દ્રીય રાજ્યમંત્રી મનસુખ માંડવિયાએ ઈ ફ્લેગ આપ્યો હતો. નેશનલ યુથ ડે નિમિત્તે સાયકલ યાત્રાનો પ્રારંભ, જેમાં 70 યુવાનો સાયકલો યાત્રા દ્વારા જાગૃતિ ફેલાવશે. ગુજરાત કોસ્ટલ લાઇન સાયકલિંગ અભિયાનને દરિયાઈ ઇકોસ્ટીમના સંરક્ષણ અંગે જાગૃતિ ફેલાવવાની પહેલ છે. આ ટીમમાં ગુજરાતના 70 યુવાનોએ ભાગ લીધો છે, જેઓ 11 દિવસની મુસાફરી કરી ગુજરાતના દરિયાકાંઠેથી સાયકલ પર કચ્છથી શરૂ થયું હતું અને 1200 કિલોમીટરનું અંતર કાપી આજે નવસારી આવી પહોંચ્યા હતા અને આ યાત્રા દમણ ખાતે સમાપ્ત થશે. આ ટીમ દ્વારા માર્ગમાં સ્થાનિક લોકો સાથે વાતચીત કરી દરિયાઈ પ્રદૂષણ સામે લડવા માટેના ઉકેલોની ચર્ચા કરી સિંગલ યુઝ પ્લાસ્ટિકને ટાળવાનો પણ સંદેશો આપ્યો હતો. કોવિડ-19 રોગચાળાને પડકારજનક સમયને પણ સમજીને કોવિડથી સલામત રહેવા અને સાવચેતીના પગલાં લેવા સરકારના માર્ગદર્શિકાનું પાલન કરવા અંગે તથા રસીકરણની કામગીરીને પણ પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. આજરોજ આ સત્તર યુવાનો સુરતથી હજીરાથી વહેલી સવારે સાયકલ યાત્રા કરતા નવસારીના સર્કિટ હાઉસ ખાતે આવ્યા હતા, જ્યાં તેમણે વિસામો કરી ચા નાસ્તો કર્યા બાદ દમણ તરફ પ્રયાણ કર્યું હતું. આ યાત્રા આજે 11મા દિવસે 1300 કિલોમીટર પૂરા કરી દમણ ખાતે સમાપ્ત થશે અને તમામ સાયકલ ચાલક યુવાન યુવતીઓ આજે સાંજે ત્યાંથી પોતાના ઘરે જવા રવાના થઈ જશે. આ યાત્રા દરમિયાન કોઈપણ સાયકલ યાત્રીઓને કોઈપણ પ્રકારની તકલીફ પડી નથી અને આગળના દિવસોમાં ફરી નવો સંદેશો સાથે યાત્રા કરવાની વાત પણ યુવાનો દ્વારા કરવામાં આવી હતી. અલ્પેશ કશ્યપ, ZSTV, નવસારી. જય હિન્દ. મારું નામ ભૂમિકા રાઠોડ છે. અમે કોસ્ટલ લાઇન એક્સપેડિશન 12 જાન્યુઆરીથી શરૂ કર્યું છે. અમે આ એક્સપેડિશનનું અમારું મુખ્ય ઉદ્દેશ્ય કે અમે જે મરીન લાઈફ ડિસ્ટર્બ થઈ રહી છે, જે મરીન પોલ્યુશન અત્યારે વધી રહ્યું છે, જેના લીધે કોરલ બહુ ડિસ્ટર્બ થઈ રહ્યું છે, એના લીધે ઇકોસિસ્ટમ બી ડિસ્ટર્બ થઈ રહી છે, તો એ બદલ અમે આ એક્સપેડિશન અમે ચાલુ રાખ્યું છે. આ અમારું 22 આજે અમારું કમ્પ્લીટ થવાનું છે અને અમે આમાં મેક્સિમમ ઓછું થાય જે હઝાર્ડસ થઈ રહ્યું છે આપણે મરીન લાઈફમાં, એના બદલ અમે જાગૃતિ ફેલાવીએ છીએ. પ્લસ કે જે મિનિમમ પ્લાસ્ટિક યુઝ થાય એ બી અમે જાગૃતતા ફેલાવીએ છીએ. જેટલા બી ગામથી અમે પસાર થઈએ છીએ એ લોકોને અમે આ જાગૃતતા ફેલાવીએ છીએ. બીજું કે જેટલા હઝાર્ડસ કેમિકલ જે થ્રુ કરવામાં આવે છે, અમે લોકોને એમ કહીએ છીએ કે ટ્રાય કરો કે મિનિમમ તમે યુઝ કરીને થ્રુ મરીન લાઈફમાં ઓછું થાય.